નમસ્કાર આજનો દિન મહિમા તારીખ પંદર ઓગસ્ટ કેદારનાથજી સંત કેદારનાથજીનો જન્મ ઈસવીસન અઢારસો ને ત્યાંશીમાં થયો હતો નાનપણથી જ શરીરબળ અને સ્વદેશ પ્રેમના ગુણોનો વિકાસ તેમનામાં જોવા મળ્યો દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે એમણે શસ્ત્રવિદ્યાની પદ્ધતિસરની તાલીમ લીધી બંગ ભંગની ચળવળ દરમિયાન અંગ્રેજોના દમનથી એમનો આત્મા કકડી ઉઠ્યો અને તેઓ ચિત્ત શાંતિ માટે આધ્યાત્મિક માર્ગે વળ્યા કેદારનાથજી માનતા કે યોગ સાધના ગમે તેટલી પ્રભાવક હોય છતાં એના વડે માણસ કદી ઈશ્વર બની શકે નહીં તેઓ અવારનવાર સાબરમતી આશ્રમમાં આવતા એમણે સાધેલી સિદ્ધિઓની જાણ થતાં કિશોરલાલ મસરૂવાળા એમનું આધ્યાત્મિક માર્ગદર્શન મેળવતા ગાંધીજી પણ ઘણીવાર કેદારનાથની સલાહ લેતા તો કાકા સાહેબ કાલેલકર સાથે પણ એમના સંબંધો ખૂબ જ મૈત્રીપૂર્ણ હતા તેમણે વિવેક અને સાધના વિચારદર્શન સુસંવાદ જેવા ચિંતનાત્મક લખાણોના શ્રેષ્ઠ પુસ્તકો લખ્યા છે એમણે કરેલ કાર્ય રાજકીય ક્ષેત્રમાં ગાંધીજીએ ભરેલ જોમ જેટલું જ તેજસ્વી હતું તારીખ પંદર આઠ ઓગણીસો ને ઇઠોતેરના રોજ પંચાણું વર્ષની જૈફ વયે કેદારનાથજીનો દેહ વિલય થયો એમના અવસાન પર શોક વ્યક્ત કરતા મોરારજીભાઈ દેસાઈએ કેદારનાથજીને આ ધરતીના લૂણ સમાન ગણાવ્યા હતા